હેલો ફ્રેન્ડ્સ તૃષા ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગાજરને ખમણવાની ઝંઝટ વગર ખૂબ જ સરળતાથી અને એકદમ ઝડપથી ગાજરનો હલવો બનાવીશું પણ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકનને ઓલ પર કરી નાખજો તો ચલો શરૂ કરીએ આજની રેસીપી અહીં મેં આશરે અડધા કિલો જેટલા ગાજર લીધેલા છે જેને મેં વ્યવસ્થિત ધોઈ અને એની છાલ ઉતારી લીધેલી છે હવે આપણે આને ટુકડામાં કાપવાના છે જેવી રીતે આપણે સંભારા માટે ટુકડા કરીએ છીએ લાંબી લાંબી ચીરીઓ તેવી જ રીતે આની પણ લાંબી લાંબી ચીરીઓ કરવાની છે ઘણી વખત ગાજર ખમણવામાં હાથ દુખી જતો હોય છે થોડોક હલવો બનાવો હોય તો વાંધો ન આવે પણ જો જાજો હલવો બનાવવાનો હોય તો ખમણીને હાથ દુખી જાય છે તો તમે આ રીતના હલવો બનાવશો તો એકદમ સરળતાથી બની જશે અને આગળનો જે ભાગ હોય છે ગાજરનો એમાં વચ્ચે જે આ પીળો ભાગ છે તે પણ આપણે કાઢી નાખીશું કેમ કે આપણે જ્યારે ખમણીએ છીએ ત્યારે આ ભાગ નીકળી નથી શકતો પણ આવી રીતે ચીર્યા કરવામાં આ ભાગ નીકળી જશે એટલે આપણા હલવાનો ટેસ્ટ વધારે સરસ આવશે તો જો ઘણો બધો હલવો બનાવવાનો હોય તો આ રીતે એકદમ સરળતાથી બની જશે ગાજર આવી રીતે ચીરિયા કરીને તૈયાર રાખ્યા હોય તો દસ જ મિનિટની અંદર આપણો હલવો બનીને તૈયાર થઈ જશે તો આવી જ રીતના હું દરેક ગાજરની ચીરીઓ કરી લઈશ લાંબી લાંબી જો તમે જોઈ શકો છો કે અહીં મેં બધા જ ગાજરની ચીરીઓ કરી લીધેલી છે આને સાઈડમાં રાખી દઈએ અને અહીં મેં થોડાક ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે જેમાં કાજુ બદામ અને થોડા પિસ્તા લીધેલા છે ડ્રાયફ્રૂટ્સ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછા લઈ શકો સાથે જ મેં અહીં અડધા કપ અથવા તો અડધી વાટકી જેટલો સાકરનો ભૂકો લીધેલો છે ખાંડ આપણે નથી વાપરવાના સાકરને મેં મિક્સર જારમાં નાખીને ગ્રાઇન્ડ કરી લીધી છે તો હવે આપણે શરૂઆત કરીએ અહીં મેં એક કૂકર લઈ લીધું છે કૂકરમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું અત્યારે હું ઓછા ઘીનો ઉપયોગ કરી રહી છું પણ તમે ઈચ્છો તો વન ફોર્થ કપ જેટલું ઘી પણ લઈ શકો છો હવે તેની અંદર આપણે પહેલાં ડ્રાયફ્રૂટ નાખી અને ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરી લઈશું ઘીમાં રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટનો ટેસ્ટ વધારે સરસ આવે છે મીડિયમ ફ્લેમ ઉપર આપણે આને હલકો આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું તો જુઓ આપણા ડ્રાયફ્રુટ્સ એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે તો હવે આપણે એને વાટકાનમાં કાઢી લઈશું અને ઠંડા થાય ત્યારબાદ આના આપણે ટુકડા કરી લઈશું તમે ઈચ્છો તો આની અંદર કાળી દ્રાક્ષ કિસમિસ ઘણું બધું એડ કરી શકો છો તો ડ્રાયફ્રુટ્સ મેં કાઢી લીધા છે હવે આ જ ઘીની અંદર આપણે ગાજર નાખી દઈએ અહીં હું ઘીનું પ્રમાણ બહુ ઓછું લઈ રહી છું પણ તમે ઈચ્છો તો થોડું વધારે લઈ શકો છો ગાજર નાખ્યા પછી આપણે આને થોડીવાર માટે સોતે કરવાના છે ગાજરને જેથી ઘીમાં સોતે થવાના કારણે તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને સાથે જ ગાજરનું મોઇશ્ચર થોડું ઘણું ઓછું થઈ અને ગાજર સાધારણ શ્રિંક થઈ જશે તો આને મીડિયમ ફ્લેમ ઉપર આપણે બેથી પાંચ મિનિટ માટે રોસ્ટ કરી લઈશું બહુ વધારે આપણે નથી કરવાનું આને સાધારણ આનું મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી જ કરવાનું છે તો જો આપણા ગાજર એકદમ સરસ રોસ્ટ થઈ ગયા છે હવે આની અંદર આપણે દૂધ ઉમેરી દઈશું અહીં મેં અડધા કપ જેટલું દૂધ લીધેલું છે ગાજર બધા ડૂબી જાય એટલું તમારે દૂધ લેવાનું કેમ કે જો વધારે દૂધ હશે તો છેલ્લે દૂધ બાળવામાં થોડો ટાઈમ વધારે જશે એટલે આટલું દૂધ ઇનફ થઈ જશે આવી રીતના દૂધ નાખ્યા પછી હવે આપણે આને બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણેક વિસલ વગાડી લઈશું તમારા કુકરમાં વિસલ કેટલી ઝડપથી થાય છે તેના ઉપર તેનો આધાર રાખે છે જો અહીં ત્રણેક વિસલ થઈ ગઈ છે અને આપણે ખોલીને જોઈ લઈએ આપણા ગાજર એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે પહેલાં શરૂઆતમાં આને ચમચાની મદદથી થોડું આવી રીતના દબાવીને મેશ કરી લઈશું જો હજી આની અંદર દૂધ ઘણા પ્રમાણમાં છે તો આવી રીતના ચમચાથી મેશ કર્યા પછી હવે આપણે પાઉંભાજી મેસર લઈ લઈએ અને તેની મદદથી આને મેશ કરી લઈશું આપણે ગાજરની લાંબી લાંબી ચીરીઓ કરી હતી એટલે મેશ કર્યા પછી પણ આપણે ખમણેલું જેવું ગાજર હોય તે ટાઈપનું જ આનું ટેક્સચર આવશે તો એકદમ સરસ આ મેશ થઈ ગયું છે અને તમને હું આનું ટેક્સચર પણ બતાવી દઉં કે કેટલું સરસ આનું ટેક્સચર આવી ગયું છે આપણે જેવી રીતના ખમણીને હલવો બનાવતા હોઈએ તેવું જ આનું ટેક્સચર લાગશે જો તમે જોઈ શકો છો તો હવે આની અંદર આપણે તૈયાર કરેલો સાકરનો ભૂકો ઉમેરી દઈશું તમે ઈચ્છો તો આની અંદર ખાંડ પણ એડ કરી શકો છો પણ હું અહીં સાકરનો ભૂકો લઈ રહી છું જેથી થોડું હેલ્ધી બને હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું હવે સાકર ઓગળવાના કારણે સાધારણ આમાં મોશ્ચર વધારે છૂટું પડશે તો બધું જ મોઇશ્ચર બળી જાય અને સાધારણ ઘી દેખાવા લાગે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આને કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે એને આવી રીતના હલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે હવે અહીં મારી પાસે થોડું માવો પડેલો છે તો હું આને આની અંદર ખમણી લઈશ આશરે પચાસ ગ્રામ જેટલો માવો ખમણીને હું આની અંદર નાખી રહી છું પણ આ નાખવો બિલકુલ ઓપ્શનલ છે જો ન નાખો તો પણ ચાલે તમારી પાસે માવો ન હોય તો વન ફોર્થ કપ જેટલી ઘરની મલાઈ નાખી દેવાની તેનાથી પણ એકદમ સરસ માવા જેવું જ ટેક્સચર આવશે હલવાનું તો અહીં મેં માવાને ખમણી લીધો છે અને સાથે જ આપણે જે ડ્રાય ફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા તેને મેં આવી રીતના લાંબા લાંબા સુધારી લીધા છે તો તે પણ આની અંદર નાખી દઈશું અને થોડા ડ્રાય ફ્રૂટ્સ હું ઉપર ગાર્નિશિંગ માટે રાખી દઈશ અને આને આપણે હલાવીને મિક્સ કરી લઈશું તો હવે આપણો માવો મેલ્ટ થાય અને આનું ટેક્સચર થોડું કઠણ થાય ત્યાં સુધી આને થવા દઈશું તો જુઓ આપણો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળો હલવો તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે ખમણીને જે હલવો બનાવીએ છીએ તેવો જ આ હલવો બન્યો છે હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને આને મિક્સ કરી અને નીચે ઉતારી લઈશું તો દસ જ મિનિટની અંદર આપણો ગાજરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે ન કન્ટિન્યુઅસ હલાવવાની ઝંઝટ કે ન મોઇશ્ચર બાળવાની ઝંઝટ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી થોડા ડ્રાય ફ્રૂટ્સ આપણે જે બાકી રાખ્યા હતા તે પણ આના ઉપર નાખી દઈશું આવી જ રીતના તમે દૂધીનો હલવો પણ બનાવી શકો છો દૂધીના લાંબા ચીરિયા કરી ને દૂધીનો હલવો પણ આવી રીતના એકદમ ઝડપથી ને સરસ બની જશે તો તૈયાર છે ખાંડ વગરનો ઇન્સ્ટન્ટ આપણો ગાજરનો હલવો આજની આ હલવાની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો હવે અહીં તમને મારું હિન્દી ચેનલનું આઇકન પણ દેખાઈ રહ્યું છે તેના પર ક્લિક કરી તમે મારી હિન્દી રેસીપીઝ પણ જોઈ શકો છો